નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો આપણે આપણા આઠમા પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ કીડી હતી કે હાથી હશે એવું હતું, જેમાં આપણે શું જોયું હતું તો કે કીડી અને હાથીભાઈની વાર્તા. પછી આપણે ઘણું બધું જોયું હતું. પછી એમાં આપણે આગલા વિડીયોમાં શું જોયું હતું તો કે આપણે આગળના વિડીયોમાં એક સરસ મજાનું ગીત જોયું હતું, જેમાં શું હોય છે, આભૂર એટલે કે આકાશને ચિતરવા બેસે છે કોણ, તો કે રામુ. કેવી રીતે? તો કે પીછીથી એવી રીતે અલગ અલગ ચિતરે છે, પણ થોડી થોડી વારે આકાશનો રંગ કેવો થાય છે, બદલાતો જાય છે. તો આપણે એવું એક સરસ મજાનું ગીત જોયું હતું. હવે પેજ નંબર 131 ઉપર બધા જોવો શું કહે છે. જૂથમાં કામ કરવાનું છે, ખોટી રીતે લખેલા અક્ષરો હોય એને સાચી રીતે લખીને ગોઠવીને ફરીથી લખવાના છે. ચાલો ઉદાહરણ જોઈશું એટલે આપને સમજાઈ જશે કેવી રીતે. તો કે શિક્ષકે વિદ્યાર્થીને સ્ન પ્ર પૂછ્યો, તો સ્ન પ્ર એવો કાંઈ અક્ષર હોય નહીં, તો આપણે એ જે નીચે લીટી કરી છે એને વ્યવસ્થિત ગોઠવીએ તો શું બનતું હોય, તો કે પ્રશ્ન. શું બને? પ્રશ્ન. તો વાક્ય શું બની જશે? ફરીથી લખવું હોય તો સુધારીને, તો કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. સમજાઈ ગયું? એવી રીતે નીચે જોવો શું છે, તો કે જયેશ રવિવારે 6 થી આવ્યો, એટલે કે એને આપણે વ્યવસ્થિત ગોઠવું હોય શું થાય, તો કે કચ્છ થાય, કચ્છથી આવ્યો. તો શું થશે? જયેશ રવિવારે કચ્છથી આવ્યો. પછી શું છે એના પછીનું? સ્વ શું કે? છ સ્વ હવા માટે વૃક્ષો વાવવા જોઈએ, તો છ અને સ્વ એ આડા અવળા થઈ ગયા, તો શું બની જશે? સ્વચ્છ બને, સ્વચ્છ એવો શબ્દ. તો શું થશે? સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સમજાઈ ગયું? એવી રીતે શું કહે છે, તો કે દર્દીઓએ ડૉક્ટરમાં સ્વાવિષ રાખવો જોઈએ, તો શું થાય? વિશ્વાસ થાય. એ શબ્દ તમારે આડા સવડો ગોઠવવાનો પ્રયત્ન કરવાનો એટલે યોગ્ય શબ્દ આપણને મળી જાય. તો શું થશે, તો કે દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. સમજાઈ ગયું? જે વાક્ય સાચા બને છે એ નીચે તમને જે જગ્યા આપી છે એમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. પાંચમું જોવો. રાજા સ્વ અ સ્વ વ પર બેઠા હતા, તો રાજા અશ્વ પર બેઠા હતા, અશ્વ એટલે કે ઘોડો. પછી જો આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા હતી, તો શું થશે? આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા હતી. સમજાઈ ગયું? એવી રીતે સ્વીવ શું થશે? ખૂબ જ સુંદર છે, તો વિશ્વ શું થશે? વિશ્વ ખૂબ જ સુંદર છે. આપણે પછી એના આઠમું જોવો શું કહે છે. આપણે સ્વૈર પર જ્ઞાન મેળવવું જોઈએ. આપણે કોની પાસેથી? તો કે આપણે ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. એવી રીતે નવમું જોવો. સેરેનાને શ્વેત શું થાય? શ્વેત રંગ. શ્વેત રંગ એટલે કે સફેદ, તો સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે, એટલે કે સફેદ રંગના કપડાં ગમે છે. સમજાઈ ગયું? આવી રીતે જે શબ્દ આડા સવડા અક્ષર થઈ ગયા હતા એને વ્યવસ્થિત ગોઠવવાના હતા. ચલો એના પછીનો જોવો શું કહે છે. 4 કે 5ના જૂથમાં કામ કરવાનું છે, પરંતુ આપણે અત્યારે જૂથમાં કામ કરી શકીએ નહીં. શું કહે છે? ચાલો વિચારીએ, મજા કરીએ. જે પ્રશ્ન પૂછ્યા છે એનો તમારે તમારા વિચારમાં જવાબ લખવાનો છે. સમજાઈ ગયું? તમારા વિશે હું જવાબ બોલું એ પ્રમાણે નહીં, પણ તમારા મનમાં કેવો વિચાર આવ્યો એ પ્રમાણે લખવાના છે. શું કહે છે? પહેલાં ચિત્ર જોવો. ચિત્રમાં શું છે? તો કે ફૂલડું છે, અને ફૂલને શું છે? પાંખો. પતંગિયા જેવી ફૂલને પાંખો આવી ગઈ, તો આપણે થોડુંક નવું લાગે ને. તો પ્રશ્ન શું પૂછ્યો છે એ બાજુમાં? તો કે આ ચિત્રમાં શું જુદું લાગે છે, એટલે એમ કહે છે આ ચિત્રમાં શું જુદું લાગે છે, એ તમારે તમારા વિચાર મુજબ લખવાનું છે. સમજાઈ ગયું? તમને શું નવું લાગ્યું? પછી ફૂલ ઉગાડવા ઉડવા લાગે તો શું થાય?
ફૂલ ઉડવા લાગે તો શું થાય એ તમારે વિચારવાનું છે. જેમ કે પહેલો પ્રશ્ન શું હતો, તો કે શું જુદું દેખાય છે, તો કે ફૂલને પાંખો આવી, એ જુદું લાગ્યું ને, નકર ફૂલને પાંખો હોય ન હોય ને, તો એમ કહે છે તો એ અલગ લાગ્યું. પછી ઉડવા લાગે તો શું થાય, પતંગિયાને પાંખો ન હોય તો પતંગિયું ઉડે, પણ ઉડવાની એને માટે પાંખો ન હોય તો શું થાય, એવા અલગ અલગ પ્રશ્ન છે. પછી એના પછી જો પાછળ 132 પેજ નંબર ઉપર એમાં ચિત્ર શું છે, પોપટનું. પણ પોપટની ચાંચ કેવા કલરની હોય, લાલ, તો ચાંચ તો છે જ નહીં. તો શું કહે છે, શું આ ચિત્રમાં શું ખૂટતું, એટલે કે જુદું, તમને શું ખૂટે છે એવું લાગે છે, તો કે પોપટની ચાંચ ખૂટે છે એવું લાગે છે ને. પછી શું છે બીજો પ્રશ્ન, પોપટને ચાંચ ન હોય તો શું મુશ્કેલી પડે, એ તમને તમારા વિચાર મુજબ લખવાનો છે. એવી રીતે ત્રીજું જોવો, તમને કયું પક્ષી ખૂબ ગમે છે, શા માટે, તમને બધા પક્ષી મોર, પોપટ, ચકલી, કાગડો, એ બધા પક્ષીઓમાંથી સૌથી વધારે પક્ષી કયું ગમે છે અને કેમ એ ગમે છે. કોઈ એમ કહે કે મને મોર ગમે છે, તો કેમ મોર ગમે છે, તો આપણે એમ કહી શકીએ ને કે રંગબેરંગી પીછા હોવાને કારણે મને મોર વધારે ગમે છે. એવી રીતે તમને પોપટ ગમતો હોય તો લખાય કે પોપટનો સરસ મજાનો લીલો રંગ છે એના કારણે મને પોપટ ગમે છે. એ તમારે તમારા વિચારોના આધારે જવાબ લખવાના છે. એવી રીતે ત્રીજું જોવો, શું કહે છે, જો ઝાડમાં ઉપર પાંદડા નથી પણ એના થડ ઉપર શું છે, બોલ. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે, તો કે ઝાડવાને પાંદડા જ નથી, ડાળખીઓ નથી, એવું તમને શું અલગ લાગે છે એ લખવાનું. પછી દડો કેવી રીતે ઝાડ પડે આવ્યો હશે. પછી વૃક્ષને ડાળીઓ ન હોય તો ઘણું બધું થાય ને, અલગ અલગ શું થાય, છાંયો ન મળે, હવા શુદ્ધ ન મળે, ઘણું બધું થાય ને. તમને કેવું ઝાડ ગમે, શા માટે, તમને કેવું ઝાડ ગમે, નાનું, મોટું, ઘટાદાર, એ તમારે લખવાનું છે. કેમ એટલે કે શા માટે, એ પણ તમારું લખવાનું છે. તમારા પ્રિય વૃક્ષનું નામ લખો, તમને જે સૌથી વધારે ગમતું હોય વૃક્ષ એનું નામ લખવાનું છે. કોઈને લીમડો ગમે, વડ ગમે, એવા અલગ અલગ જે વૃક્ષો હોય તમને જે વધારે ગમે એ લખવાનું છે. સમજાઈ ગયું? ચાલો હવે એના પછીનું જોવો, શું કહે છે, આપેલ વાક્યોને વાંચો, તેના અર્થવાળી પંક્તિ શોધીને લખો. કેવી રીતે, તો કે આપણે ઓલું ગીત જોયું ને રામુવાળું આગલા વિડીયોમાં, તો એ આગળના વિડીયોમાં આપણે જે ગીત જોયું હતું એના આધારે તમને જે વાક્ય આપ્યું છે એને શું અર્થ કહેવા માગે છે એ વાક્યની પંક્તિ અહીંયા લખવાની છે. સમજાઈ ગયું? તો જો પેલું શું છે, ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સમાન ભેગો કરી લીધો. તો એવું આવો અર્થવાળું વાક્ય કઈ છે, આપણે આગળના જોયું હતું ગીતમાં આવા અર્થવાળું કઈ લીટી હતી, તો કે આપણે એવું કરી શકીએ, ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આભ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. તો કે એ જે લીટી છે એ અમે લખવાની છે. સમજાઈ ગયું? એટલે કે જે પેજ નંબર 130 ઉપર જે ગીત આપેલું છે, થોડુંક 129 ઉપર પણ છે, એમાંથી તમારે લીટી ગોતીને લખવાની છે. આ ચિત્ર દોરાઈ જતા વાળું ક્યાં છે, તો કે જે 132 પેજ નંબર ઉપર આપ્યું છે, એ 130 પેજ નંબર આવે છે. પહેલી લીટી આપી છે ને, આ પહેલી લીટી, આ બે, એ તમારે લખવાની છે. સમજાઈ ગયું? એ ક્યાં લખવાની, તો કે આ જે જગ્યા આપી છે ત્યાં તમારે એ લીટી લખવાની છે. સમજાઈ ગયું? એવી રીતે કાવ્યમાં એટલે કે ઓલા ગીતમાંથી જોઈને તમારે લીટી લખવાની છે. એવું જોવો, પછી રામુએ ચાંદા અને તારા જોઈને તેમાં પીછીથી ચમકારા કર્યા. એટલે શું કહે છે, એને પીછીથી ચમકારા કર્યા, એવું ક્યાં લીટીમાં આવે છે, તો કે ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા તમટમ તારા. એટલે એ જે લીટી છે એ લખવાની છે, રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા. એ બે લીટી તમારે અહીંયા લખવાની છે, ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિતરિયા ચમકારા.
પછી ત્રીજું જોવો તો કે ત્રીજામાં કઈ લીટી બે લખવાની થશે તો કે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું શું કહે છે તો કે એમાં કઈ લીટી આવશે તો કે ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી રામુએ લઈ રંગ શ્યામને આભ દીપવું ઢબૂરી એ જે વાત બે લીટી છે ક્યાંથી તો કે ને એવામાં રાત પડી ગઈ ત્યાંથી લઈને આભ દીપવું ઢબૂરી ત્યાં સુધી તમારે લખવાની છે પછી ચોથું સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો તો એમાં કઈ આવશે લીટી તો કે પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય એ એક લીટી અહીંયા લખવાની છે કઈ તો કે પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય એ ચોથા પ્રશ્ન પૂછ્યો છે એમાં લખવાની છે હવે પાંચમું જોવો આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો આકાશ અને રંગ જોઈને કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો એવું ક્યાં આવશે તો કે ઘડીક વાર તો એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ શું છે તો કે ઘડીક વાર એ રંગ જુએ અને ઘડીક જુએ આકાશ પળમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ એટલે ઘડીક વાર એ રંગ જુએ ત્યાંથી માંડીને ચિતરતો ખાસ કંઈક ચિતરતો ખાસ લખ્યું છે ત્યાં સુધીની બે લીટી તમારે લખવાની છે સમજાઈ ગયું ચલો એના પછીનું પેજ જો 133 પેજ નંબર ઉપર શું કહે છે તો કે પહેલાં શું કર્યું પછી શું કર્યું એ વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો એટલે કે તમે સૌથી પહેલાં ઉઠો ત્યારથી તે સાંજ સુધીમાં સૌથી પહેલાં ક્યાં ક્યાં કામ કરતા જાઓ એ તમારે ક્રમમાં ગોઠવવાના છે જેમ કે આપણે ચડતો ઉતરતો ક્રમ લખતા હોય તો આપણે પહેલાં એકડો પછી બગડો લખી તગડો ચોગડો એવી રીતે લખીને કે પહેલાં પાંચડો લખ નાખીને પછી ચોગડો લખીને પછી બગડો લખીને વળી એકડો લખીને એમ એવી રીતે લખીને ક્રમમાં ગોઠવવાના છે જે પહેલાં કરીએ એ પહેલાં પછી એવી રીતે સમજાઈ ગયું જો અહીંયા તમને આડા સવડા આપ્યા છે નાસ્તો કર્યો ચાંદામામાં સપનામાં આવ્યા જો આમાં આવી રીતે હોય કે નાસ્તો કર્યો તો આપણે સવારમાં નાસ્તો કરીને ચાંદામામાં સપનામાં થોડા સવારમાં આવે ક્યારે આવે એ તો રાતે નીંદરમાં આવે ને તો આપણે એને છેલ્લે લખવાનું થાય દાંત સાફ કર્યા ગણવેશ પહેરીને તૈયાર થયા ગણવેશ પહેરીને એટલે કે યુનિફોર્મ પહેરીને ગૃહ કાર્ય કર્યું એટલે કે હોમવર્ક સ્નાન કર્યું એટલે કે નાહી લીધું ભાષાનો તાશ આવ્યો એટલે કે વિષય એટલે સ્કૂલમાં લેક્ચર પીરિયડ્સ ચાલુ થયા દાદીમાએ વાર્તા કહી મિત્રો સાથે રમત રમ્યા પ્રાર્થના સભામાં રજૂઆત કરી તો આ બધામાં સૌથી પહેલાં કયું આવે આપણે સૌથી પહેલાં શું કર્યું ઉઠીને તો કે સૌથી પહેલાં આપણે દાંત સાફ કરીને તો જે દાંત સાફ કર્યા એ લખ્યું છે આ ત્રીજા નંબરનું એ ક્યાં લખવાનું અહીંયા પહેલા નંબર દાંત સાફ કર્યા પછી આપણે દાંત સાફ એટલે કે બ્રશ કરી લઈ પછી આપણે શું કરી તો કે નાવા જાય એટલે કે સ્નાન કર્યું આ જે છઠ્ઠા નંબરનું છે એ અહીંયા લખવાનું સમજાઈ ગયું વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે આપણે પછી નાહી લઈ સ્નાન કરી લઈ પછી આપણે શું કરી તો કે નાસ્તો કરીને તો નાસ્તો કર્યો પહેલા નંબરનું ત્રીજા નંબરે વહી જશે પછી શું થાય પછી નાસ્તો કરી લઈ પછી શું કરી હોમવર્ક બાકી હોય તો હોમવર્ક તો શું આવશે ગૃહ કાર્ય કર્યું તો ક્યાં આવશે ચોથા નંબર ઉપર ગૃહ કાર્ય કર્યું પછી હોમવર્ક થઈ જાય પછી આપણે સ્કૂલ જવા માટે તૈયાર થઈ તો આપણે શું પહેરીએ એટલે કે ગણવેશ એટલે કે જે ચોથા નંબરનું છે એ પાંચમા નંબરે ગણવેશ પહેરીને તૈયાર થયા એ પાંચમા નંબરે પછી છઠ્ઠું સ્કૂલે જાય તો સૌ પ્રથમ આપણે સ્કૂલમાં શું કરી તો કે પ્રાર્થના તો પ્રાર્થના સભામાં રજૂઆત કરી તો દસમા નંબરનું ક્યાં વહી જશે તો કે છઠ્ઠા નંબરે પછી પ્રાર્થના પૂરી થાય પછી શું આવે તો કે તાસ એટલે કે લેક્ચર આવે ને તો કયું આવશે ભાષાનો તાસ આવ્યો એટલે સાતમા નંબરનું સાતમા નંબરે સામે જ પછી શું છે તો કે આઠમા નંબરમાં શું આવશે આપણે લેક્ચર ભરી લઈ પછી શું આવે બ્રેક પડે એટલે મિત્રો સાથે રમત રમીને બ્રેકમાં તો શું થશે નવમા નંબરનું ક્યાં વહી જશે આઠમા નંબરે પછી શું થશે પછી
સ્કૂલેથી પાછા આવી જાય, સાંજ થઈ જાય, પછી શું કરે? દાદીમાં વાર્તા કહીએ ને, તો આઠમા નંબરનું ક્યાં વહી જશે? નવમા નંબરે. સમજાઈ ગયું? દાદીમાએ વાર્તા કરી, પછી શું આવે? પછી ચાંદા મામા સપનામાં આવ્યા, આપણે સૂઈ જાય, વાર્તા કરે દાદીમાં, પછી આપણે રાત પડે એટલે સૂઈ જાય. અને સપનામાં કોણ આવે? તો કે ચાંદા મામા, એટલે કે બીજા નંબરનું છે, એ દસમા નંબરે વહી જશે. સમજાઈ ગયું? તો આવી રીતે તમારે જે સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાના હતા. સમજાઈ ગયું? ચલો હવે આજના હોમવર્કમાં શું લખવાનું છે? તો કે આપણે જે આજે આ 1 થી 9 જોયા ને ક્રમ, આડા સવડા અક્ષર થઈ ગયા હતા, એ તમારે હોમવર્કમાં લખવાનું છે. સમજાઈ ગયું? આટલું જે કીધું છે 1 થી 9, ઉદાહરણ આપ્યું છે કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ પણ તમારે લખવાનું છે. તમારી ટુ લાઇન બુક જે હોમવર્કની હોય એમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે. સમજાઈ ગયું? એટલે કે પેજ નંબર 131 ઉપર આપેલું જે છે, આ ચોરસ બોક્સ બનાવેલું છે, એટલા 1 થી 9 વાક્યો તમારે લખવાના છે. પહેલાં જે ખોટું આપ્યું છે આડા સૌનું, એ પણ લખવાનું છે અને નીચે જવાબ પણ લખવાના છે. સમજાઈ ગયું? ચાલો આપણે આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.